Hello, Sudam. Now, next definition. Analytic function. A complex function f of z is differentiable in the neighborhood of z0. Then f of z is called analytic function. Z0. Definition is a complex function f of z is differentiable in the neighborhood of z0. In the neighborhood of z0, then f of z is called analytic function z0. એટલે કે ધેટ મીન્સ ડેફિનેશન ઇઝ યુ ટેક વન કોમ્પ્લેક્સ ફંક્શન એન્ડ ઇટ ઇઝ એફ ઓફ ઝેડ ઇઝ ડિફરન્સિએબલ વિચ પોઈન્ટ ઇન ધી નેબરહુડ ઓફ ઝેડ ઝીરો ધેન ધીસ ફંક્શન ઇઝ કોલ્ડ એનાલિટિક ફંક્શન એક ઝેડ ઝીરો. Suppose this point is z0. First condition is f of z is differentiable at z0 and also in neighborhood of z0. પહેલા તો ફંક્શન z0 પાસે ડિફરન્સિએબલ થવું જોઈએ અને નાવ કે નેબરહુડ ઓફ z0 ધીસ ઇઝ નેબરહુડ ઓફ z0. તો અહીં જે ફંક્શન છે ઈ z0 ના નેબરહુડમાં બધા જ પોઈન્ટ પાસે ફંક્શન ડિફરન્સિએબલ હોવું જોઈએ. ઇટ મીન્સ એફ ઓફ ઝેડ ઇઝ ડિફરન્સિએબલ એક z0, એફ ઓફ ઝેડ ઇઝ ડિફરન્સિએબલ ઇન નેબરહુડ ઓફ z0. આ જે નેબરહુડ છે ઈ બધા જ પોઈન્ટ પાસે ફંક્શન કેવું હોવું જોઈએ, ડિફરન્સિએબલ હોવું જોઈએ. Suppose this point is z1, this point is z2, this point is z3. z1 is in neighborhood of z0, z2 is also in neighborhood of z0, z3 is also in neighborhood of z0. z0 na neighborhood ma tran tran point che. તો ફંક્શન છે એ આખા નેબરહુડમાં ડિફરન્સિએબલ હોવું જોઈએ. મીન્સ એફ ઓફ ઝેડ ઇઝ ડિફરન્સિએબલ એક z1, એક z2, એક z3 એન્ડ સો ઓન. આની અંદર ઘણા બધા પોઈન્ટ છે, એવું સમજી લ્યો. એન્ડ સો ઓન લાસ્ટ ઇઝ z1. તો આ બધા નેબરહુડમાં નેબરહુડના બધા જ પોઈન્ટમાં ફંક્શન ડિફરન્સિએબલ હોય તો અને તો જ તમે કહી શકો એફ ઓફ ઝેડ ઇઝ એનાલિટિક એક z0. જે પોઈન્ટના નેબરહુડમાં ફંક્શન ડિફરન્સિએબલ થતું હોય એ પોઈન્ટ પાસે ફંક્શન એનાલિટિક થાય. ઇફ એફ ઓફ ઝેડ ઇઝ નોટ ડિફરન્સિએબલ એક z1, સપોઝ એફ ઓફ ઝેડ ઇઝ નોટ ડિફરન્સિએબલ એક z1. માની લ્યો ફંક્શન બધે જ ડિફરન્સિએબલ છે એક્સેપ્ટ વન પોઈન્ટ z1. આ z0 ના નેબરહુડમાં એક પોઈન્ટ એવું છે તે z1 પાસે ફંક્શન ડિફરન્સિએબલ નથી. તો આપણે આવું ન કહી શકીએ કે એફ ઓફ ઝેડ ઇઝ એનાલિટિક એક z0. ફંક્શન z0 પાસે ડિફરન્સિએબલ છે, ફંક્શન z2 પાસે ડિફરન્સિએબલ છે, એવી રીતના બધા નેબરહુડના બધા જ પોઈન્ટ પાસે ડિફરન્સિએબલ છે, પણ આ એક જ પોઈન્ટ પાસે ડિફરન્સિએબલ નથી ને આ પોઈન્ટ છે એના નેબરહુડમાં છે. તો આવું બની શકે એફ ઓફ ઝેડ ઇઝ નો
ना लिखी एक जेड जीरो, तो ये जेड जीरो ना जेड जीरो पास एना लिखी कसे नहीं, बिकॉज एफ ऑफ जेड इज नॉट, एना लिखी एक जेड वन, एंड जेड वन इज इन नेबरहुड ऑफ जेड जीरो। सामा तो एना लिखी कि आप अँ नहीं कहता जेड जीरो पास तो डिफरेंसिबल है, परंतु जेड जीरो ना जे नेबरहुड छे एमां एक पॉइंट केवो छे ज्यां फंक्शन डिफरेंसिबल नथी। एटले सीम्पल केवो तो शुं कहेवानुं, जे फंक्शन डिफरेंसिबल होय जेड जीरो ना नेबरहुड मां तो ई पॉइंट पासे तमे एनालिटिक कही शको। એટલે જે ફંક્શન ઝેડ જીરો પાસે એનાલિટિક થતું હોય ઈ ક્યારે બને, તે ઝેડ જીરો પાસે ડિફરન્સિએબલ હોવું જોઈએ, ને ઝેડ જીરો ના નેબરહુડમાં પણ ફંક્શન કેવું હોવું જોઈએ, ડિફરન્સિએબલ હોવું જોઈએ।